નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી મીડિયમમાં આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે અમુક એક્ઝામ્પલ જોયા હતા. આગળના 3 વિડીયોમાં આ પાર્ટ 4 ચોથા વિડીયોમાં આપણે હવે બહુપદીઓના ભાગાકાર કરીશું. બહુપદીઓના ભાગાકાર માટે તમને સાદા ભાગાકાર સમજવા જોઈએ. સાદા ભાગાકારમાં શું છે એટલે સાદા ભાગાકાર સમજીએ આપણે. સપોઝ કે હું તમને એમ કહું કે 12 ભાગ્યા 3 કરો તો તમે શું કરશો? તો કે 3 નો વર્ગ કરશો. ત્યાં સુધી કરશો કે જ્યાં સુધી 12 ના આવે ત્યાં સુધી. તો કે 3 ના 3, 3 2 6, 3 3 9 અને 3 4 12. એટલે અહીંયા શું કરશો? ઉપર 4, અહીંયા નીચે શું કરશો? 12. પછી આપણે શું કરશો? બાદ બાકી. તો અહીંયા પણ તમારે આવી જ રીતનું પરફોર્મ કરવાનું છે. હવે તમે થોડું આગળ વાત કરો તો કે અહીંયા આ લીધા હતા, હું થોડી મોટી સંખ્યા લઉં તો શું થાય? મોટી સંખ્યા લઉં એટલે કે 153. આ સંખ્યાને જો 3 વડે ભાગવામાં આવે તો આપણે શું કરતા હતા? આ તો ખબર પડી હતી 4 તારીખ 12. એવી જ રીતે આપણે અહીંયા પહેલા 2 સંખ્યા લઈએ છીએ. કેમ પહેલી 2 સંખ્યા? કારણ કે આપણે 3 નો વર્ગ બોલીએ તો છેલ્લે આપણે 3 3 એટલે 2 અંકની સંખ્યા છે, એટલા માટે આપણે 2 અંક લઈએ છીએ, બરાબર છે? અને પછી ભાગ ચલાવીએ 3 નો વર્ગ બોલો ત્યાં સુધી 15 ગ્રામ, ત્યાં સુધી 3 4 12 અને 3 5 15. પછી શું કરવાનું? તો કે આપણે એની બાદ બાકી બાદ બાકી કરો એટલે શેષ કેટલી વધે? 0. પછી આ તડો નીચે ઉતારતા હતા, આ તડો નીચે ઉતાર ફરી પાછો ભાગ ચલાવવાનો. ક્યારે? તો કે 3 1 3 છેલ્લે છે શું મળી મને? 0. સમજાય છે? આવો આપણે પહેલા કરતા. તો આવી પ્રોસેસ છે કે અહીંયા કરવાની, બરાબર છે? તો એ સમજી હવે શું કહેવા માંગે છે. સોલ્યુશન ઉદાહરણ નંબર 6. ઉદાહરણ નંબર 6 શું કહે છે? સૌથી વધારે ઘાત હોય ને એને આપણે અંદર રાખીશું, જે ઓછી ઘાત હોય એને આપણે ક્યાં રાખીશું? બહાર રાખીશું, બરાબર? જેથી કરીને કન્ફ્યુઝન ના થાય. આપણે એને જોયું હતું કે 12 ભાગ્યા 3, કે 12 બે અંકની સંખ્યા હતી અને 3 એક અંકની સંખ્યા હતી, એટલે 12 ને અંદર રાખ્યા અને 3 ને બાદ. તો અહીંયા ઓળખવા માટે શું કરવાનું? તો કે જે સૌથી વધારે ઘાત વાળી બહુપદી હોય એને અંદર રાખશું અને જે ઓછી ઘાત વાળી બહુપદી હોય એને બહાર રાખશું. એટલે એ જ કહેવાય કે 12 ને 3 વડે ભાગતા, એટલે કે અહીંયા પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગતા. તો સૌ પ્રથમ તો પહેલા પી ઓફ એક્સ લખી લો. પી ઓફ એક્સ શું આપણે ચલાવવામાં? તો કે એક્સ વત્તા 3 એક્સ નો વર્ગ ઓછા 1, અને અહીંયા શું આપણે ચલાવવાનું? વત્તા એક્સ. હવે જો દાખલો કરતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું સૌથી વધારે ઘાત હોય એ પેલા લખવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા સૌથી વધારે ઘાત કેટલી છે? તો કે 2 ઘાત છે. પણ અહીંયા આપણે છે વચ્ચે, હું પહેલા આને સૌથી આગળ લખીશ, 2 ઘાત, પછી ક્રમશઃ ઘાત ઘટાડતો જવાનો. એટલે પેલા 2 ઘાત, પછી 1 ઘાત, છેલ્લે અચળ ઘાત. પછી એવી રીતનું અહીંયા પહેલા કઈ ઘાત ચતુર્ધારે ઘાત 1 ઘાત છે, એટલે પેલા એક્સ લખીશ અને પછી હું વર્ગ લખીશ. એટલે હું આના આ જ પદને વ્યવસ્થિત લખું છું, એટલે રીઅરેન્જ કરીને લખું છું, વ્યવસ્થિત ગોઠવણી કરીને લખું છું. તો પેલા કઈ આવશે અહીંયા? તો કે 3 એક્સ નો વર્ગ વત્તા એક્સ અને પછી ઓછા 1, બરાબર છે? એના પછી આવશે જી ઓફ એક્સ. જી ઓફ એક્સ એટલે એક્સ વત્તા 1. જો એવું એ જ લખ્યું છે ને, ખાલી ગોઠવણી ફેરવી નાખી. સમજાવી દીધું બરાબર? હવે આપણે શું કરવાનું છે? ભાગાકાર, એટલે કે પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગતા. પી ઓફ એક્સ ની ઘાત કેટલી છે? તો કે 2 ઘાત છે. જી ઓફ એક્સ ની ઘાત કેટલી છે? 1 ઘાત છે. તો પી ઓફ એક્સ ને અંદર લખીશ, એટલે કે 3 એક્સ નો વર્ગ વત્તા એક્સ ઓછા 1. અને જી ઓફ એક્સ ને ક્યાં લખીશ? અહીંયા 12 લખીશ. આટલું સમજાય છે? કોઈ કન્ફ્યુઝન નથી. ઓકે, હવે થોડું સમજવા જેવું આવે છે
કે હું એવી કઈ સંખ્યા ગુણું આના પહેલા પદને કે જેથી કરીને આ બે પદ કેવા થાય સરખા થાય. કયું પહેલું પહેલું પદ? તો કે જો અહીંયા કેટલા છે, તો કે 3x² છે. મારે 3x² લાવવા માટે શું કરવું પડશે x ને? તો કે x ને કેટલા વડે ગુણું? તો કે પહેલી વાત તો એ છે, અહીંયા x² છે, અહીંયા ખાલી x છે, x વડે ગુણવા પડશે, એટલે કે x વડે ગુણ્યું. એટલે શું થઈ ગયું? x² થઈ ગયો. ઓકે, પછી કેટલા વડે ગુણવાના? તો કે 3 વડે ગુણું. તો થઈ ગયા 3x² તો વધારાનું શું થયું? તો કે x તો આપેલો હતો અને આ 3x વધારાના થયા, એટલે કે જો 3x વડે ગુણવામાં આવે તો આ 3x વડે ગુણી જાય. સમજાય છે? તો શું કરું છું હું અહીંયા 3x વડે ગુણું છું. કોને? તો કે આખી આખી બહુપદી, આખી આખી બહુપદી છે ને x+1 એને 3x વડે ગુણું છું. તો શું થાય? તો કે હું તો 3x એના ગુણ્યા x+1 ગુણાકાર કરતું જાવ. ગુણાકાર શું થાય? કે 3x·x x² થઈ ગયો વત્તા 3x ગુણ્યા એ 3x થશે. હવે એ ગુણાકાર આવે તમારે ક્યાં લખવાનું? જવાબ 3x. બરાબર છે? હવે અહીંયા કેટલા છે? તો કે અહીંયા છે વત્તા x અને નીચે વત્તા નિશાની ફોર્મેટ કરી દેવાની, ભૂલી જવાની. નીચે કઈ નિશાની છે? 3x. હવે આમાં તમે જોવા જાવ તો આ બંનેના x વાળા પદ છે. તો કે x ને ભૂલી જાઓ, x ને ભૂલો તો શું છે? અહીંયા અહીંયા તો x તો બનતો કહેવાય અને અહીંયા શું છે? 3. તો કે 1 માંથી 3 જાય તો કેટલા વધે? 1 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે મોટા નિશાની આવે કરવાની શું આપણે બાદ બાકી? 3 માંથી 1 થાય તો કેટલા વધશે? 2. મોટું કોણ છે? 3. 3 નિશાની કઈ હતી? માઇનસ અને આ એક્સ. ચાલે ગો જો અહીંયા કઈ નો તો 1x કહેવાય, અહીંયા 3x. મારે 1x માંથી 3x જાય તો એક્સ તો થોડી વાર ભૂલી જવાનું. શું આપેલું છે અહીંયા? +1 -3. 1 - 3 એટલે શું આવશે? -2. શું કામ -2? કારણ કે નિશાની મોટા નહીં લાગે. -2x એટલે 20 થશે. હવે જો તો અહીંયા
minus 1 and plus 2 एक वत्ता एक ऊंचा करवाने से हमारे बाद बाकी 2 minus 1 એટલે એક વચ્ચે મિશન ઇક્વલ મૂકવાની મોટા એટલે જવાબ શું આવશે અહીંયા 1 તો આ થયો આપણો ભાગાકાર આ રફ વર્ક માટે છે તમે ના મેન્શન કરો તો ચાલો જો કે મેન્શન કરવાનું જ નથી આપણે અહીંયા માત્ર ને માત્ર આધારકાર કાર્ય પરફોર્મ કરવાનું છે સમજાય છે ઓકે હવે આ આધારકાર પરફોર્મ કર્યા પછી થોડું બેઝિક સમજી લઈએ બેઝિક શું હતું હમણાં આપણે લખ્યું હતું કે 12 ભાગ્યા 3 કેના વડે ભાગ ચાલ્યો હતો 4 વડે ભાગ ચાલ્યો હતો 12 4 કરી 3 ચોકુ 12 શેષ કેટલી મળી હતી 0 હવે સપોઝ કે 12 ની બદલે હું 13 વડે ભાગ કરું તો શું થાય તો કે 13 ભાગ્યા 3 ભાગ તો એમ જ આવશે 4 તરીને 12 અને શેષ કેટલી હોય શેષ કેટલી હોય 1 બરાબર છે હવે આમાં થાય શું ઉત્તી ઘટમાં તો કે જોવો તો અહીંયા લખી શકું આવી રીતે કે 12 બરાબર 3 ગુણ્યા 4 વત્તા 0 અખાય શું કર્યું 12 બરાબર 3 ગુણ્યા 4 વત્તા 0 એવી જ રીતે અહીંયા લખું છું 13 બરાબર આપણે ગુણાકાર 4 ગુણ્યા 3 12 અને શેષ કેટલી બધી એ લખાય આવી રીતે સમજાય છે શું થાય છે ઓકે તો અહીંયા જોવો તમે ધ્યાનથી કે આ બંનેનો ગુણાકાર આપણે કરતા હતા અહીંયા જે જવાબ આવે એનો ગુણાકાર અહીં હારે કરી અહીંયા લખતા હતા અહીંનો ગુણાકાર અહીં હારે કરી અહીં જવાબ લખતા હતા તો એ જ વસ્તુ અહીંયા છે આ બંનેનો ગુણાકાર કે જે વધેલી શેષ એની જ કંઈક શેષ વધેલી છે તો અહીંયા આને આ સ્વરૂપમાં લખવું હોય તો કેમ લખાય એને લખવા માટે તો શું હશે અહીંયા લખે 3x નો વર્ગ વત્તા x ઓછા 1 બરાબર શું થાય આ બંને નો ગુણાકાર જો તો 3 ગુણ્યા 4 3 ગુણ્યા 4 આ કેસમાં જો 3 ગુણ્યા 4 3 ગુણ્યા 4 એક જ છે શું થશે અહીંયા તો કે x વત્તા 1 અને 3x ઓછા 2 વત્તા 1 જવાબ શું વાપરતા શેષ પ્રમેય પણ કહેવાય શેષ પ્રમેય સેના માટે કે બહુપદીઓ માટે બરાબર છે આ એક આટલો કોન્સેપ્ટ હતો મને એવું લાગ્યું કે તમને એક્ઝામ્પલ ભણશો તો તમને ક્લિયર થશે એટલા માટે મેં તમને એક્ઝામ્પલ ગણાવ્યો અને પછી મેં તમને આ કોન્સેપ્ટ આપ્યો છે માટે તમારે બધાએ આ એક સૂત્ર તરીકે શેષ પ્રમેય સૂત્ર તરીકે યાદ રાખવાનું છે બરાબર છે અને આ એક્ઝામ્પલ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાનું છે હું અહીંયા હવે રફ કરું છું તમે આ નોટ ડાઉન કરી લેજો વિડીયો પોઝ કરીને આ નોટ ડાઉન કરી લેજો ઉદાહરણ નંબર 7 એનું સોલ્યુશન જોઈએ તો ઉદાહરણ 7 શું કહે છે તો કે બહુપદી આપેલી છે એને x 1 વડે ભાગો બરાબર હવે કન્ફ્યુઝન થોડી કેમ નથી કરવાનું આપણે અંદર પણ આપણા માટે p of x બાર શું હોય આપણા માટે g of x જો આ એક્ઝામ્પલ અંદર p of x બાર શું છે g
जी ऑफ एक्स हवे आ सिचुएशन में आपणे शुं करवानुं छे तो के आ सिचुएशन में पी ऑफ एक्स कोने कहेवू जी ऑफ एक्स कोने कहेवू एमां कन्फ्यूजन थाय आपणे तो अंदर जे हशे एने सौथी वधारे घात हशे अने बहार हशे एने सौथी ओछी घात हशे तो पहेला तो पहेला पी ऑफ एक्स कोने कहेशुं पी ऑफ एक्स अने जी ऑफ एक्स कोने कहेशुं के बंने थई गया पछी पी ऑफ एक्स अने जी ऑफ एक्स थई गया पछी आपणे सिम्पल जेम भागाकार करी छे એ ભાગાકાર કરવાનું છે બિલકુલ અઘરો નથી જો ઉદાહરણ પી ઓફ એક્સ બરાબર કેટલા આપેલા છે તો કે 3x ની 4 ઘાત ઓછા 4x નો ઘન ઓછા 3x ઓછા 1 પી ઓફ એક્સ અને પછી આવશે જી ઓફ એક્સ કેટલા છે તો કે x માઇનસ 1 એટલે કે પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે x બરાબર છે તો હું પહેલા કોની વડે ગુણું તો કે અહીંયા x ની 4 ઘાત લાવવા માટે આવી x ની 4 ઘાત લાવવા માટે x ને માત્ર પહેલા x ના ઘન વડે ગુણવા પડે x ની 3 ઘાત અને x ગુણા તો x ની 4 ઘાત થઈ જાય બીજું અહીંયા સ્વરૂપમાં 3 હતો અહીંયા 3 લાવવા પડશે તો 9 શું લાવ્યો તો કે 3x નો ઘન આટલું મારે ગુણવા પડશે તો બસ અહીંયા એન્ડર શું તો કે 3x નો પછી 3x ના ઘન ને આ છેદો ઉપર ક્યારે ગુણી દેવાનું એટલે શું થાય તો જો લખો 3x નો ઘન ને કોણ ક્યારે ગુણવાના તો x માઇનસ 1 વડે ગુણ જવાબ શું થાય તો કે 3x અને એ સુધી છે 3x ની 4 ઘાત અને માઇનસ 3x નો ઘન એક ગુણાકાર એક સંખ્યા પોતે જ આવે એટલે શું થવાનું અહીંયા 3x ની 4 ઘાત ઓછા 3x નો માઇનસ 4 હવે નિશાન નીચે લઈ જવાનું વત્તા 3 4 માં માઇનસ 4 વત્તા 3 એટલે શું થાય બાદબાકી થાય નિશાની પણ મૂકવાની મોટા 4 માં 3 ત્યાં એટલે એક વધે નિશાની મૂકવું મોટા એટલે કે માઇનસ 1 1 લખતો નથી પછી તું લખું છું x નો ઘન સમજાય છે આટલું મિત્રો ઓકે હવે પછી શું ઉતારવાનું છે તો કે છે તમને રકમમાં x ની 4 ઘાત હતી x નો ઘન હતો x નો વર્ગ હતો ને તો કશું વાંધો નહીં x નો વર્ગ જગ્યા રાખી દો અહીંયા ના લખો તો પણ ચાલે લખવા હોય તમારે તો અહીંયા તમે એડ કરીને લખી શકો છો તો કે 0 x નો વર્ગ ઓછા 3x ઓછા 1 એ તમે એડ કરી શકો છો 0 x નો વર્ગ ઓછા 3x ઓછા 1 એટલે ઉપરથી શું ઉતારશો 0 x નો વર્ગ સાહેબ શું કામ 0 x નો વર્ગ હવે 0 નો ગુણાકાર તમે ગમે એની સાથે કરો જવાબ શું આવે 0 જ રહેશે એટલા માટે એટલે કે 0 x નો વર્ગ હું નીચે ઉતારું છું હવે હવે જોવો તો પછી આની આ પ્રોસેસ પેલું પર જોવા તો શું છે અહીંયા માઇનસ x નો ઘન છે પેલું પર સામે શું પેલું પર છે અહીંયા x છે એવી કઈ સંખ્યા માટે ગુણ જેથી કરીને બે કેવો થઈ જાય 1 થઈ જાય તો કે અહીંયા x નો ઘન છે અહીંયા 1 x છે x માઇનસ 1 તો શું થશે અહીંયા તો કે માઇનસ x નો ઘન અને માઇનસ માઇનસ પ્લસ શું થઈ જવાનું x નો વર્ગ સમજાય છે જો અહીંયા ગુણાકાર નીચે લખું છું શું
वन हवे हवे निशाने फरी जाए એટલે અહીંયા માઇનસ છે એટલે પ્લસ થઈ જશે આ પ્લસ છે તો શું જવાના આવે માઇનસ એટલે આ થઈ જશે હવે અહીંયા જો તો કેટલા છે 0 છે નીચે કેટલા છે માઇનસ 1 છે 0 માઇનસ 1 ડ્રોપ શું આવે માઇનસ 1 1 નથી તો કે માઇનસ કરું છું અને આપણને નો ચલ એટલે કે x 1 બરાબર ઓકે એના પછી શું છે माइनस ट्रोनेक्स ये जो पैर माइनस ट्रोनेक्स में अबे फ्री पर जो पहलू पहलू पर सरका हुआ है पहलू पहलू पर सो तो इसमें हम लोग रफ करेंगे ना कुछ पहलू पहलू पर सो तो इसमें हम लोग तो तय तो कर नहीं आ चाहिए आपको पहलू पर माइनस एक्स नो वर्ड अरे नहीं आ पहलू पर से एक्स कई संख्या वाला बोल એટલે ચોખ્ખી વસ્તુ છે x વડે ગુણવા પડશે અને માઇનસ કરવા પડશે એટલે માઇનસ x વડે થઈ ગયું તો લખો અહીંયા માઇનસ x અહીંયા ગુણાશે માઇનસ x આખાની હારે ગુણાશે એટલે કે માઇનસ x એને ગુણ્યા x માઇનસ 1 તો શું થશે અહીંયા માઇનસ x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ x એ ક્યાં લખવાનું અહીંયા નીચે લખવાનું x નો વર્ગ વત્તા x બરાબર છે આ રીતના સ્ટેપ બાય સ્ટેપ દાખલો જોશે બરાબર નીચે જગ્યા તમારે દાખલો મતલબ તો છોડવાની જો ચાર ઘાત જૂની હોય તો પણ ઉધારા દૂર છોડવાની જગ્યા ત્રણ ઘાત એ પ્રમાણે છોડવાની અહીંયા બે ઘાત પાંચમાં પૂરું થઈ ગયું બરાબર છે ભૂખના દાખલા તમારે બધા સુધી જો નીચે અડધા પેજ ઉપરની જગ્યા હોય તો તમારે નીચે જ ગણવાનો અને જો અડધાથી ઓછી જગ્યા હોય તો બીજા પટ્ટે ગણો પહોંચાડો ઓકે અહીંયા શું કરશું હવે આપણે તો ફરી પછી બાકી કરશું અહીંયા એટલે નિશાની ફરી જશે એટલે માઇનસ થઈ જવાના પ્લસ આ થઈ જવાના માઇનસ આ એક્સ પર એક્સ પર ઉડી જાય હવે તો જો તો કોઈ તમને માસ્ટરી આવી છે દાખલા ગણવામાં માઇનસ 3 માઇનસ 6 એટલે થાય માઇનસ 4 એક્સ બરાબર અને ઉપરથી ઉતાર્યા માઇનસ 1 હવે શું થશે જો તો તો કહીએ કે તો છે માઇનસ 4 એક્સ એટલે કે માઇનસ 4 એક્સ અને કઈ સંખ્યા છે અહીંયા ખાલી એક્સ તો બે વચ્ચે કરવા માટે મને કેટલા વડે ગુણવાના માઇનસ 4 વડે માઇનસ 4 વડે અહીંયા ગુણ ઉપર શું આવશે માઇનસ 4 તો માઇનસ 4 નો ગુણાકાર આખરી વડે કર હું અહીંયા લખતો નથી હવે ચાર ગુણાકાર કરું તો શું થાય છે માઇનસ 4 ગુણ્યા એક્સ એટલે કે માઇનસ 4 એક્સ માઇનસ 4 ગુણ્યા માઇનસ प्लस 4 4 4 बराबर से निशानी बदली ना तो माइनस तो बैठ गया प्लस एक्स थ्री जैसे माइनस इतना हो गया जैसे माइनस 1 माइनस 4 असु तरह से माइनस 5 रकम में से जो तो तुम्हें बहुपदी आ ने आ बड़े भाग भागवान था कि आपने लिखो तो माटे आपने आ स्वरूप में लिख ना किए कदाच તો અહીંયા શું થશે p ઓફ x બરાબર રકમમાં શું તો p ઓફ x 3 x ની 4 ઘાત ઓછા 4 x નો ઘન માઇનસ 3 x ઓછા 1 બરાબર g ઓફ x કોના વડે ભાગતા હતા x માઇનસ 1 સાથે જવાબ શું આવ્યો ભાગફળ ભાગફળ આવ્યું 3 x નો ઘન ઓછા x નો વર્ગ ઓછા x ઓછા 4 અને શેષ કેટલી મળી શેષ મળી ઓછા 5 સમજાય છે આ આપણો આપણો શેષ પ્રોબ્લેમ બરાબર છે તમે નોટ ડાઉન કરી લો આપણે પછી એક્ઝામ પર ગઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે ઉદાહરણ નંબર 8 લઈએ ઉદાહરણ નંબર 8 શું કહે છે કે p ઓફ x આપેલું છે p ઓફ x બરાબર x નો ઘન વત્તા 1 ને x વત્તા 1 વડે ભાગતા મળતી શેષ શોધો તો તમને રકમમાં આપેલું છે કે p ઓફ x બરાબર કેટલા છે તો કે x નો ઘન વત્તા 1 અને પછી આના વડે ભાગવાનું છે એ શું છે આપણા માટે અહીંયા g ઓફ x બરાબર x વત્તા 1 એના વડે ભાગતા
મળતી શેષ શોધો એટલે આપણે કરીએ ભાગાકાર ભાગાકાર કરીશું એટલે જે શેષ શેષ વધશે એ આપણે કહેવાનું છે કે આ આટલી શેષ વધે છે બરાબર તો ચલો આ એક્ઝામ્પલ ગણીએ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા અહીંયા ક્રમશઃ ઘાત ઘટતી હોવી જોઈએ તો પેલા એ કરી દઈએ કઈ નો તો શું કરવાનું જીરો એક્સ નો વર્ગ વત્તા જીરો એક્સ પછી વત્તા એક રકમ આપેલું એટલે વત્તા એક તો આ તો આપણું પી ઓફ એક્સ હવે પી ઓફ એક્સ લખું છું વ્યવસ્થિત એટલે કે એક્સ નો વર્ગ ઓછા જીરો એક્સ નો વર્ગ ઓછા જીરો એક્સ વત્તા એક અને જી ઓફ એક્સ એક્સ પ્લસ વન એના વડે ભાગ તો શું થશે અહીંયા સૌ પ્રથમ તો સાહેબ અહીંયા પહેલું પદ છે એક્સ નો વર્ગ અહીંયા પહેલું પદ છે એક્સ એક્સ ના વર્ગ વડે ગુણાકાર કરી દઈએ તો એક્સ નો વર્ગ બની જાય એટલે આ એક્સ વર્ગ ને અહીંયા ખાલી જોડે ગુણ તો શું થશે અહીંયા તો કે એક્સ નો વર્ગ વત્તા એક્સ નો વર્ગ એટી કરો અને પછી નિશાની બદલી નાખવાની એટલે અહીંયા માઇનસ એટલે આ તો બની જશે કેટલા આવશે અહીંયા આગળ તો કે ઝીરો માઇનસ વન ઝીરો માઇનસ વન કરો એટલે અહીંયા આવશે માઇનસ જ છે અને એનું શું છે તો કે એક્સ નો વર્ગ સમજાય છે એના પછી વત્તા ઝીરો એક્સ ઝીરો એક્સ નીચે ઉતારો ઝીરો એક્સ નીચે ઉતારો પેલો પેલો પદ જો તો અહીંયા પેલો પદ છે માઇનસ છે અહીંયા પ્લસ છે એટલે મારે માઇનસ તો ગુણવા જ પડશે ચલો એના પછી અહીંયા એક્સ છે અહીંયા એક્સ નો વર્ગ છે એક્સ વડે ગુણવા પડશે એટલે કે માઇનસ એક્સ વડે ગુણો માઇનસ એક્સ વર્ગ આવી જાય આટલું ઇઝી છે સાહેબ તો શું થશે અહીંયા માઇનસ એક્સ નો વર્ગ અને આ થશે માઇનસ એક્સ લીટી દો અને નિશાની બદલી જશે માઇનસ માઇનસ થઈ જવાનું પ્લસ આ સ્ત્રી જવાનું હવે પ્લસ એટલે આ તો ઉડી જશે એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ઝીરો વત્તા એક એટલે શું વધશે એક જ વધશે હું એક નથી લખતો પણ શું લખું ચિત્તુ એની બદલે એક્સ અને પછી ઉતારું નીચેથી વન બરાબર છે અહીંયા વન આવશે હવે શેના વડે ભાગ ચાલશે તો કે અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે તો ભાગ શેના વડે ચાલશે એટલે ખાલી ગુણવું પડે વન ગુણ્યા એક્સ એક્સ તો વન એક એકાએ ખાલી કરો બધા નિશાની ફરી જશે માઇનસ માઇનસ તો કે એક્સ જ ઉડી જશે વન માઇનસ વન એટલે શું થશે અહીંયા ઝીરો તો આપણને શેષ શું મળી તો કે મળતી શેષ છે બરાબર છે આ રીત નંબર 1 અને આ રીત નંબર 2 જનરલી આ રીતના માર્ક
જો આ રીતનો દાખલો હોય તો આ રીતનો દાખલો 3 માર્કમાં પૂછાય અને આ રીતનો દાખલો હોય તો 1 અથવા તો 2 માર્કમાં પૂછાય. એ પેપરમાં આપેલા ક્વેશ્ચનના વેઇટેજ ઉપર એટલે કે ગુણભાર ઉપર આધારિત રાખે છે કે તમે દાખલો કયા રીતે ગણી શકો. જો કંઈ મેન્શન ના કર્યું હોય ક્વેશ્ચન પેપરમાં તો તમે આ રીતે કરી શકો, પણ જો ક્વેશ્ચન પેપરમાં લખેલું હોય કે ભાગાકાર કરીને શેષ મેળવો તો તમારે કમ્પલસરી ભાગાકાર કરવો પડે અને પછી શેષ મળે. તો મિત્રો આ હતા આપણા ઉદાહરણ 6, 7 અને 8 જે તમે નોટ કરી રહ્યા છે. આના પછી ઉદાહરણ 9 અને 10 એકદમ ઇઝી છે. જો તમે ધારો તો હોમવર્કમાં ટ્રાય કરી શકો, નહીંતર તો આના પછીના વિડીયોમાં હું તમને એ એક્ઝામ્પલ કરાવવાનો છું અને એ સાથે થોડા બીજા થોડા પ્રકારના હોમવર્કમાં પણ આપીશું. તો આ હતું આપણું આજે નું